નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષયના કન્ટેન્ટને વધુ અસરકારક અને ટેકનિકલ ઇફેક્ટ આપવાના હેતુથી ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 આપણી સમક્ષ રજૂ કરી રહ્યો છું, તો આપ સૌને પસંદ આવશે. ભારત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના કારણે વિશ્વભરમાં જાણીતું છે. શિલ્પ અને સ્થાપત્યની વિવિધતાએ ભારતના ઇતિહાસને નવી ઓળખ આપી છે. ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર આયોજન સમકાલીન વિશ્વના નગર આયોજન કરતા ચડિયાતું હતું. શિલ્પ. શિલ્પ એટલે શું? શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને છીણી હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર લાકડું કે ધાતુમાં કંડારે તે કલા એટલે શિલ્પકલા. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે, જે ખૂબ જ પ્રચલિત છે. આ અર્થમાં મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. સ્થાપત્ય કલામાં સ્થપતિનો કૌશલ્ય પ્રયોજાય છે. પ્રાચીન ભારતનું નગર આયોજન. ભારત પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે. પુરાતત્વીય ઉત્ખનન કરતા આવા ઘણા નગરો મળી આવ્યા છે. આ નગરોના મુખ્ય 3 વિભાગો પડે છે. 1. શાસક અધિકારીઓનો ગઢ સિટડલ. 2. અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર. 3. સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. શાસક અધિકારીઓનો ગઢ જે ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો છે. ઉપલું નગર પણ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત છે. અહીંથી 2-5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે. નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા છે. સિંધુખીણની સંસ્કૃતિની પ્રજાએ સ્થાપત્યના ક્ષેત્રે તે સમયની બધી સંસ્કૃતિઓ કરતા સુંદર અને વ્યવસ્થિત એવા કેટલાક નગરો વિકસાવ્યા હતા. એ પૈકી હડપ્પા અને મોહેંજોદડો નામના નગરો મહત્વના છે. મોહેંજોદડો. ઈસવીસન 1922માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનર્જી અને દયારામ સાહની નામના ભારતીય પુરાતત્વવિદોને સિંધુ હાલમાં પાકિસ્તાનમાં લારખાના જિલ્લામાં મોહેંજોદડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. મોહેંજોદડોનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે.